રામ રામ ને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા, મજામાં ને? અમે પણ જો મજામાં છીએ, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. હવાના જો હાથ હવા હાથ જેવું થાય છે. આજ તો છે ભાદરવી અમાસ, એટલે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ. એટલે ભાદરવી અમાસ છે, જો પાણી આપણે રેડીએ એવા. અમારે અહીંયા પાણી રેડવા જવાનું, પાણી પાવા જવાનું કહીએ, પાણી રેડવા જવાનું કહીએ. એટલે પાણી પાઈ આવ્યા છીએ. એટલે સવારમાં જો બે ભાઈ ને બે બાયું સારે ટૂંકમાં પાણી પાઈ આવ્યા. એટલે હવે આપણે છે ને જો થોડુંક લોકેશન ચેન્જ કર્યું એમ ટૂંકમાં. લોકેશન મને બહુ અંગ્રેજી પાછું બોલતા નથી આવડતું, બરાબર. એટલે આ થોડુંક લોકેશન ચેન્જ કર્યું, કારણ કે આજે આપણે ધાબા ઉપર સીધું વિડીયો શૂટ કરી છે. તો દા રીતનું હે બધું ગામનો નજારો તમે જુઓ. સવાર સવારમાં તો દા રીતનો બધાય કબૂતર ને બધા સકલાન છે ને કિલોલ કરતા હોય. અને હજી માણસો બધાય છે ને આડા હવરા પાણી પાવામાં જ જાય છે. તો બધાય આ રોડ આખો ચાલુ છે, બધા જાય જ છે આડા હવરા. તો બધું જો આ કાંઈક દુકાનોનો નજારો છે આ રીતનું. આગળ આ બધી દુકાનો છે જો તમે, આગળ બધું આ ગામ છે. જાજુ ગામ આ બાજુ આવે, જાજુ ગામ છે ને આ બાજુ આવે. અમે આ બાજુ આમ રહી છીએ છેડે, ટૂંકમાં આ વડિયા રોડ, આ વડિયા રોડ છે. આ બાજુ આમ વડિયા આવે અને આ રોડ સીધો આમ વયો ગયો, આમ ગામને આટો ફરીને જેતપુર વયો ગયો. આમ જેતપુર જવાય. એટલે આ રીતનું જો આમ જાજુ ગામ આ બાજુ છે. એટલે આ બાજુ છે એ ઓછું છે આ બાજુ બધી, પણ જાજુ ગામ બધું આ સાઈડ. એટલે ટૂંકમાં નદીના કાંઠે જ અમારું ગામ છે. અને અમારું ગામનું નામ થાણા ગાલોર એવી રીતે પડ્યું કે અહીંયા પહેલાં થાણા હતા, જે રાજા સાહેબ વખતમાં પોલીસ થાણા કે ને આપણે, તો થાણા હતા. અને નદી આવી એનું નામ ગાલોરિયો, એટલે થાણા ગાલોર અમારું ગામ ટૂંકમાં એ રીતે ગામનું નામ પડ્યું હતું. તો આ રીતનું છે બધી. મને તો બહુ કંઈ ખ્યાલ નથી, પણ ગઈઠા આપણા વડવાઓ કહેતા હોય એ રીતનું આપણે કહેતા હોય, બરાબર. તો આ રીતનું છે. ગામ આ સાઈડે છે, જે આ સાઈડે છે, પણ આ સાઈડ ઓછું, આ સાઈડ વધુ, આ સાઈડ વધુ. કયા ક્યારેક ટાઈમ હશે, જો આજ જ કદાચ ટાઈમ હશે તો ક્યારેક આજ ટાઈમ હશે તો આજ બતાવે, નકર પછી ક્યારેક બતાવે છે. હાલો હવે આપણે નીચે ઉતરી ડાયરો બધું શું કરે છે બધા જોઈ. તો અમારી મીરા જો મસ્ત મસ્ત બંધાઈ ગઈ છે. મીરા, એ મીરા, તો મીરા મસ્ત મસ્ત બાંધી છે. હાલો, જય ગૌ માતા, જય ગૌ માતા, જય ગૌ માતા. જાય બા ને કાનો રમે હે, ભાઈ વૈગ્યો દુકાને અને બેન વૈગી ભણવા. કાનો ને બા બે રમે હે અને બાયુ આડાહુરું જો હંજવારી પોતાનું ને એવું કામકાજ ચાલુ હે. જો કાનો, હાલો બટુ, રામ રામ કયો. અરે વાહ, જો સાંજલો કોને કરી દીધો. કોણ ઉભું હતું? અદા, અદા એ કરી દીધો. અદા ને દીધું કઈ થી? પૈસા દીધા. તો સારું, કેટલા દીધા? 10 રૂપિયા. હે, કેટલા દીધા? કેટલા દીધા રૂપિયો? 5 રૂપિયા. આપડે પાણી પાવા જાય ને ત્યાં અદા હોય કા, સાંડલા કરતા હોય. કીધું નહી બાપુજી ને પપ્પા વઈ ગયા, મને કીધું નહી, હું તમારે ભેગો આવ્યો. પોર થી તારો વારો દીકુ, પોર પછી ને પોર થી તને લઈ જાઉં. હો, હજી તું નાનો હો. એની રમતું રમતું અત્યાર માં ચાલુ જ હોય કા. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય ને રમે ચાલુ જ હોય. હા, રમે ચાલુ જ હોય એની. પાણી પાઈ આવ્યા. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય ને.
વરસાદ નો આવે તો વરસાદ તો કઈ આવે એવું દેખાતું નથી, પછી તો આમાં કઈ નક્કી ન હોય. મેળે જવાનું કે બધે? હા, સેલો સોમવાર નો અમે ભાદરવી અમા છે. હા, તો મેળે જવાનું કે મારે હાલું હું વાળીએ થોડોક પૂરો એક મીરા સારું વાટી આવું અને આટો મારતો હોઉં. આપણે વાવવા રાખીને એ ખેતરમાં સીધો જ આજ તો આવ્યો હોઉં અને પસાટે, હાઉ પસાટે ટૂંકમાં આવ્યો હોઉં. એટલે આમાં આપણે કામ અત્યારે કરવું હોય તો કામ કરવામાં બે વસ્તુ કરવાની છે. એક તો પારા સડાવવાના અને બીજા દવા છાંટવાની. બે કામ કરવાના છે પણ બેમાંથી એક અત્યારે નથી થાય એમ. એનું કારણ એવું છે કે આ વસ્તુ છે ને આ બધું હાવ ગેગે છે, આમાં જવાય એમ જ નથી. આ તો આપણે અહીં રસ્તામાં ઊભા હલગારો નથી, બાકી આમાં છે ને જઈને ખૂટી જાય એવું છે. આ બધું આટલો આ ખૂણો રહ્યો ને, આ ખૂણો આટલો આ ખૂણો એમાં છે ને બધી હાવ એટલે હાવ ગેગે છે. જો અત્યારે પારા સડાવવામાં ટ્રેક્ટર નથી હાલે ને બળદ નથી હાલે. બે વસ્તુ આપણે પારા થોડા સડાવી દીધેલા છે એકવાર અને બીજી વાર સડાવવા છે. પણ પહેલાં રાપ મારીને પછી પારા કદાચ સડાવી, કે પહેલાં પારા સડાવી દઈને પછી રાપ મારી, તો એ તો જે કંઈ હુતેર આવે એવી રીતે કરીશું. પણ હવે આ વરાપ થાય ને તો થોડું ઘણું થાય. આ જ પોઝિશન આપણે ઘરના કપાસમાં છે, એટલે કામ એવું છે બધું ટૂંકમાં. અને જો વાત નુકસાનીની કરીને તો નુકસાની તો કાંઈ એમ બહુ કાંઈ ખાસ નથી. નુકસાની તો કોક છોડવો હુકાણો છે, જેમ આપણે આમ અમુક સાઈડ એવા વિડીયો આવે છે એવા જોઈએ છીએ આપણે કે ભાઈ હસોડી હાયરું ફેલ થઈ ગઈ અને આખે આખા ઘેરા હુકાઈ ગયા. તો એવું કાંઈ નથી થયું આપણે આમ ટૂંકમાં, કે કોક જવલે છોડવો હુકાણો છે અને એ ખાસ આપણા ઘરના કપામાં વધુ છે, આમાં નથી. અને આ થોડા ત્રાહા થયા જ આ રીતના ત્રાહા થઈ ગયા જ આ રીતના, એટલે થોડા આમ નહીંમાં છે ટૂંકમાં. બાકી તો બીજો કોઈ નુકસાની છે નહીં, કે શેઠા પારા ધોઈ નાખ્યા કે એવું કોઈ વસ્તુ આપણે અહીંયા થઈ નથી. જે આપણે જામનગર સાઈડને રાજકોટ સાઈડને જોઈને એના કરતાં આપણે બહુ ઓછી નુકસાની છે. બહુ એવી કંઈ ખાસ નુકસાની કહેવાય જ નહીં. તો આ જ વાવણીના કપામાં છે ને, આ પસાટુમાં પાણી જ્યાં જ્યાં ભરાણા છે ત્યાં એ કપાસ ફેલ થઈ ગયા. તો આ હાવ પડ્યું જ છે ખેતર આ રીતનું. આ આપણું નથી, બાજુવાળાનું છે. આ ખૂણા હાવ જો હાવ ફેલ પડ્યા જો, એટલે આ રીતનું ટૂંકમાં થાય છે અટાણે. બાકી ઓમ હાવ વયા નથી ગયા કપા, એવી કોઈ મોટી નુકસાની નથી એમ. એટલે અહીંયા સુધી તો આ રહ્યું ને, અહીંયા સુધી અત્યારે હાલે એમ છે. આમાં તો દવા છાંટવી તો હાલે એમ છે ને ખાત આપણે ટ્રેક્ટર રાખવું તો હાલે એમ છે. પણ હવે આગળ છે ને આટલો ખૂણો જ છે ને, આ ખૂણો થોડો આમ ઓલ પણ સુધી બધું ગેગે છે. હવે એટલો ખૂણો રાખી દઈએ તો મધ વહી છે ટ્રેક્ટરવાળી તો કેટલો કપા મહરી નાખે ને બધું ખૂંદી નાખે. એટલે એમાંય નથી થાય, એક બે દી ખમી જે આપણા ભાગમાં છે એમ થાશે. અને આજ પાછું જો વરસાદી વાતાવરણ થોડું ઘણું થઈ ગયું છે, કારણ કે સવારનું છે ને ઢગ થઈ ગયું હાવ. કદાચ વરસાદ આવી જાય તો ઠીક છે, ન આવે તો પછી બે દી કેડે આપણે વરાપ થશે ને પછી કંઈક આયોજન કરશું બીજું. આ છે આપણી મગફળી અને અમારે છે ને જમીન જો આટલી વધી અત્યારે કે ભાઈ આ 4 વીઘાની મગફળી અને વાડી પાસે 1.5 વીઘાનો કપાસ ને એટલું. અને આજે નીચે તુવેર હતી આપણે 10 વીઘાની, એ બધી ડૂબી ગઈ. થોડીક રહી ગઈ હતી ને એ હોતી પણ ડૂબી ગઈ. એટલે બધું ડેમ અત્યારે થઈ ગયું ફૂલે ફૂલ ઓરફોલો થઈ ગયું. એ તો આગલા વિડીયોમાં તમે બધાએ જોયું. એટલે મગફળીમાં નીંદ છે પારવો જામાં મોટા મોટા ઝાડવા છે ક્યાંક, પણ અત્યારે તો નીંદાય એમ જ નથી. શું કરવાનું, કારણ કે હુયા ઉસકે એટલે નીંદાય એમ નથી. એટલે એ કામે કંઈ અત્યારે થાય એમ નથી ટૂંકમાં. અને આમાં એ દવાનો રાઉન્ડ લેવો છે ઈયળનો અને ફૂગનાશકનો. તો આમાં હવે આજ કદાચ નહીં પણ કાલ છાંટશું એવું. આજ તો અમા છે એટલે આજનો દી રજા રાખી કાલ છાંટશું. તો આમાં આપણે છે ને મગફળી ઉપાડી જ આવીશ ઘરે. છોકરા સારું કેવું ખાવું થયું છે, શું છે ખવાય, હવે પોપટા કેવાક નીકળશે તો થોડીક ઉપાડી. ચાલો જો મગફળી આપણે આટલી ઉપાડી લીધી, આટલી ઉપાડીને તે માંડ થોડી ઘણી ખવાય એવી થાય. એટલે એમ સારું છે, વાંધોય નથી. પોર જેવું છે ટૂંકમાં. એટલે અમુક જ આ પ્રશ્ન થાય છે આમાં, ઈયળ હોય કે હવે મૂંડો હોય. મૂંડો તો આમ દેખાતો નથી ક્યાંય, પણ ઈયળ જ હોય, આ જમીનની ઈયળ હોય. એટલે આ રીતનો જો પોપટો ખાઈ જાય અને અમુક પોપટા જ આ રીતના હળી જાય, વધુ પડતું પાણીને વધુ પડતો
થાય, હવે વરસાદની હિસાબે એટલે આમ ફાલ સારો છે, કાંઈ વાંધો નથી. અને બધું જેટલું કાંઈ હોય એ બધું આપણા ભાગનું ન હોય, અમુક પછી જીવા જીવનું ભાગનું હોય ને, એવું છે બધું. એટલે મગફળીમાં તો આપણે કોઈ વસ્તુ વાંધો નથી, મગફળીમાં કોઈ નુકસાની નથી, એવું છે બધું. હાલો હવે આપણે ખડનો પૂરો વાટ લઈ પછી જાવ બધી ઘરે. કાલે આપણે જે તલ સાફ કરતા હતા ને એ આજે આઈની આપી દીધા છે. આઈની હાટું ટૂંકમાં થઈ ગયું એટલે આપણે પછી ગોંડલ હવે નથી ધક્કો થાય એમ, કારણ કે આપણે મનમાનતા ભાવ થઈ ગયા એટલે પછી હવે ગોંડલ જવાની કંઈ જરૂર નથી. એટલે હું ભાવમાં દીધા ને કેટલા થશે એ આજે આપણે બધી ખબર પડી જશે, કારણ કે તઈ આપણે હું હો મણની આજુબાજુ કહેતો હતો મેં કે હો મણની અંદર રહે કે કા હો મણ માથે થાય, તો હું કહે ડીકે એટલા જ થાય ને, કેટલા થાય હો ની આજુબાજુ ટૂંકમાં રહે કેમ, પછી પંચાણું મણ થાય સનું મણ થાય કે હો હો ની આજુબાજુ રહે ટૂંકમાં. તો આ છે આપણે દલાલુ કરે અમારા ગામના છે દિનેશભાઈ, હું કે દિનેશભાઈ સારું અને આ રીતે છે ને ભરવા આપણે ઢગલો હતો એ ભરવાનું કામકાજ ચાલુ છે ને અહીંયા સીધું આપણે છે ને ભરાતા જાય ને એમાં ટૂંકમાં ટોલ થતો જાય છે. હવે રહ્યા છે તો આટલા ભરવાના રહ્યા છે, આગળ છે ને બધું ભરાઈ જાય ને એટલે પછી એકાઈ ચોખાઈ જાય એટલે કામ પતી જાય. હું કે જગદીશભાઈ સારું ને, અને આ અમારા હાઠુભાઈ છે એને તો આપ્યા છે અમે તલ, જો અમરેલીના છે કયું પે હું તમારું પેઢીન નામ શ્રીરામ બરાબર. તો વિપુલભાઈ છે અમારા હાઠુભાઈ છે મારા હાઠુભાઈ જગાભાઈ ને હાઠુભાઈ હું ભાવમાં લીધા તમે 3200 માં લીધા, તો 3200 માં આપણે આપી દીધા છે એટલે અહીંની બજાર થઈ ગઈ એટલે આપણે હવે કઈ ગોંડલ જવાની જરૂર નથી ટૂંકમાં. હાલો ડીકે બાપા થઈ ગયું ને રેડી, તો વાંધો નહીં. આપણે તલ જોખાઈ ગયા છે અને 92 મણ જેવા થયા બધાથી, એમાં થોડાક નબળા હતા એ પણ પોતે વયાઈ ગયા. 92 મણ જેવા થયા એટલે 2,90,000 આજુબાજુ થયા એટલે 3200 રૂપિયા ભાવમાં આપણે દઈ દીધા એટલે અટકરિયા ટૂંકમાં 2,90,000 આજુબાજુ કહું છું બરાબર. તો એ બધો હિસાબ થઈને પૈસા પણ રોકડા આવી ગયા છે એટલે તલ આપણે ગોંડલ નકર લઈ જવાના હતા. તો ગોંડલ આપણે જાણ્યું હતું તો ત્યાં ભાવ એ રીતના થતા હતા 3,250-3,300 રૂપિયાની આજુબાજુ, પછી સારા તલ હોય નબળા હોય તો 3,000ની આજુબાજુ થતા હતા બરાબર. તો આપણે તલ એમ બહુ સારાય નહીં અને બહુ નબળાય નહીં, વૈશ્વાંગાના તલ હતા બરાબર. એટલે આપણે ભાવ મનમાનતો તો અહીંની થઈ ગયો છે, તો એ બધું જો કમ્પ્લીટ થઈ ગયું તો અહીંની આપણે હાટું થઈ ગયું હતું એટલે અહીંની જોખાઈ ગયા એટલે ઘણા ફાયદા હોય. તો અહીંની જોખવામાં આપણે ટૂંકમાં ઓમ થોડુંક ધ્યાન રાખવું પડે વેપારી, જોકે આ તો આપણે સાવ અંગત જ હતા, નકર અટાણે થોડોક એવા પ્રશ્ન થાય છે કે ભાઈ કાંટામાં થોડુંક તોલમાં એવું થતું હોય બરાબર, અમુક એવા કોક વેપારી હોય બરાબર, બાકી જાદા એવા ન હોય બરાબર. તો એ આપણે આપણી રીતે થોડુંક ચેક કરી લેવાનો, આપણો પહેલાં ઘરના કાંટે ચેક કરવાનો, એનો કાંટો ચેક કરવાનો, એ બધું આપણે જોકે બાસકા આપણા કાલના ભરેલા જ હતા એટલે એ કાંઈ કરવા પણ હોતું જ નહીં એટલે એ આપણા કાંટે ટૂંકમાં બધું જોખી લીધું. તો એ રીતનું છે બધું. અને જો ગોંડલ લઈ જાય તો 20 રૂપિયાનો ખર્ચો સડતો હતો, કારણ કે ભાડું ને સડાઈ ઉતરાય ને એવું બધું થતું હોય. તો આપણે અહીંની પતી ગયું ને ગરમી છે ને બધી, જો હાવ આમ બધું ઝકડ થઈ ગયું, હાવ હાવ પવનને નામે કોઈ વસ્તુ નથી, વરસાદ આવે ને એવું હાવ વાતાવરણ થઈ ગયું છે. બા એવું ક્યાં મેળે ગયું બાયુ છોકરા ને બધા મેરાઈ ગયા? તો સારું આજ છેલ્લો દિવસ આમ તો શ્રાવણ મહિનાનો, હા એ સારું થયું ભલે ને ગયા. તમે ન ગયા? હાલો તો એ બાયુ ને છોકરા ને બધા ગયા છે મેરે. હવે એ આગળ જો ઘડીક વારમાં આવી છે, આપણે તલ ધાર્યા એટલા થઈ ગયા અને ભાવે સારો થઈ ગયો. હવે વેસવામાં આપણે એક રહ્યું છે લસણ, લસણને બજાર હવે શું થાય આગળ જોઈ. હવે
હાલો તો આ સાથે આજનો વિડીયો આપણે પૂરો કરીએ. આ વિડીયો કેવો લાગ્યો હોય કમેન્ટમાં કહીજો, ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ પાછા નવા વિડીયોમાં. તાહુજી આવજો. રામ રામ.